नमस्कार, હું આરજે રાધિકા. અત્યારે હું એક બહુ સુંદર જગ્યાએ આવી છું જ્યાં ચારે બાજુ ગ્રીનરી છે, પક્ષીઓનો અવાજ છે, શાંતિ છે, અને આ શાંતિના કારણે મારા ફેસ પર એક બહુ મોટી સ્માઈલ છે. આ છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ. જ્યારે આપણે સ્કૂલની વાત કરીએ ને ત્યારે બહુ મિક્સ્ડ ફીલિંગ હોય. એક ઓફકોર્સ ભાઈબંધો સાથેની મજા અને બહુ જ બધી મેમરીઝ, એના કારણે ફેસ પર આવતી મોટી સ્માઈલ, અને બીજું ભણવાનો કંટાળો, એક્ઝામની બીક, ટેન્શન અને મારે જ કેમ ભણવું પડે છે એના વિચારો. સો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ એ બનાવવામાં જ આવ્યું હતું આ વિચારને બદલવા માટે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલના બિલ્ડિંગમાં એન્ટર થતાની સાથે જ તમને વેદ વ્યાસજીની પ્રતિમા જોવા મળશે. અને આનાથી વધારે સારી એન્ટ્રી વિદ્યા મંદિરની બીજી કઈ હોઈ શકે? સો યા, લેટ્સ ગો. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સમાં ગુજરાતની દરેકે દરેક સ્કૂલ, એ સ્કૂલના દરેકે દરેક બાળક, એ દરેક બાળકનું દરેક વિષયમાં એજ્યુકેશન કેવું છે, કઈ વસ્તુ એને આવડે છે, કઈ વસ્તુ નથી આવડતી, અટેન્ડન્સ, એક્ઝામ, દરેકે દરેક ડેટા અહીંયા છે. અને એ ડેટા સ્ટડી કરવામાં આવે છે અને ચેન્જીસ લાવવાના પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવે છે. કેવી રીતે? અંદર જોઈએ. સો અહીંયા જેટલા પણ લોકો તમને દેખાય છે એ બધા ટીચર્સ છે. એમની એક એક્ઝામ લેવામાં આવી હતી, મેરિટમાંથી એ લોકો સિલેક્ટ થયા, એન્ડ નાવ દે આર હિયર. દે ઓલ હેવ માઇક્સ. અને આ સામે જે વિડીયો દેખાય છે એક સ્કૂલનો છે, તો ક્લાસરૂમમાં શું ચાલે છે એ જોવામાં આવે. અને ગુજરાત રાજ્યના દરેકે દરેક ટીચર સાથે આ લોકો કનેક્ટ કરીને એમને ગાઈડ કરે છે જો એ લોકો ક્યાંય કન્ફ્યુઝ થાય તો. હવે આ ફોર એક્ઝામ્પલ, આ એક ક્લાસરૂમ ચાલી રહ્યો છે. એ ક્લાસરૂમના જેટલા સ્ટુડન્ટ્સ છે એમનું લિસ્ટ એમની પાસે હોય. એ લિસ્ટમાં લખેલું હોય કે એ પર્ટિક્યુલર સ્ટુડન્ટે લાસ્ટ એક્ઝામમાં કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ એમને મળ્યા હતા અને એ કઈ રીતે પરફોર્મ કરતા હતા. એટલે અહીંયા કોઈ ટીચરને એવું લાગે ને એમને સવાલ પૂછવો હોય કે આ પર્ટિક્યુલર સ્ટુડન્ટે લાસ્ટ ઇયર આવું પરફોર્મ કર્યું હતું, અત્યારે એ કેવું કરે છે, એને આ સવાલ પૂછી જોવા, તો એ સવાલ પણ પૂછી શકે. એન્ડ વિચ ઇઝ અમેઝિંગ, દરેક ટીચર આખા દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના ઘણા બધા ટીચરના ઘણા બધા સવાલો સોલ્વ કરે છે, ક્યાંય કન્ફ્યુઝ હોય તો એમને હેલ્પ કરે છે. સો અહીંયા જે ડેશબોર્ડ તમને દેખાઈ રહ્યું છે એમાં બધો જ ડેટા છે. હું તમને કહું, 34,000 ગવર્મેન્ટ સ્કૂલ્સ છે ગુજરાત રાજ્યમાં, 54,000 ઇન ટોટલ સ્કૂલ્સ છે. આ 54,000 સ્કૂલ્સમાં 1 કરોડથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે. 54,000 સ્કૂલ્સમાં 384,198 ટીચર્સ છે. હવે આ બધાની, ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બધાની એવરી સિંગલ ડેની અટેન્ડન્સનો ડેટા અહીંયા પહોંચે છે. ઓલ્સો એની સાથે ગુજરાત રાજ્યમાં બધાને સમાન ભણતર, ઇક્વલ એજ્યુકેશન એનો હક મળે, એના માટે પણ એક બહુ સરસ વસ્તુ કરવામાં આવી કે એક જ ટાઈમ ટેબલ બધી સ્કૂલ્સમાં ફોલો થાય. એટલે એક જ સમયે એક્ઝામ લેવામાં આવે અને બધાને એક જ સરખું ભણાવવામાં આવે. એવરી વીક એક્ઝામ લેવામાં આવે. આવું કેમ કરાયું? કેમકે સ્કૂલમાં લોકોને લાવવાનો ટાર્ગેટ તો થયો પૂરો. સ્કૂલમાં આવ્યા પછી શું એ ભણે છે? જો એ ભણે છે તો કેવું ભણે છે? એમનું એજ્યુકેશન સુધરી રહ્યું છે કે બગડી રહ્યું છે? એ બધી જ વસ્તુઓ જાણવા માટે આ જેટલી પણ સ્કૂલ્સ, જેટલો આંકડો મેં કીધો ને 54,000 સ્કૂલ્સ, એ બધા બધી સ્કૂલનો ડેટા અહીંયા છે. સો સર, તમે એક્સપ્લેન કરી શકો કે આ બધી સ્કૂલનો ડેટા કેટલી ડિટેલમાં તમારી પાસે છે? રિઝલ્ટ સ્ટુડન્ટ્સના કેટલી ડિટેલમાં છે તમારી પાસે? શ્યોર, હું તમને જણાવું રાધિકાબેન કે અમારી પાસે બાળકનો લર્નિંગ આઉટકમ વાઇઝ, એનો સબ્જેક્ટ, એ સબ્જેક્ટમાં પ્રશ્નવાર લર્નિંગ આઉટકમ વાઇઝ ડેટા જે છે એ અમારી પાસે છે, જે અને એ કયામાં એને વધુ ઇમ્પ્રૂવ કરવાનું છે એ અહીંયા બેઠેલી જે ટીમ જે છે અમે બધા એ ફિલ્ડમાં કહીએ છીએ કે આ લર્નિંગ આઉટકમમાં બાળકો તમારી શાળામાં નબળા છે, આ ધોરણમાં, આ વિષયમાં, આ લર્નિંગ આઉટકમ, સો તમે આ રીતે થોડું ઇમ્પ્રૂવ કરો જેથી કરીને નેક્સ્ટ વીકમાં જે પીએટી એક્ઝામ આવશે, જે પીરિયોડિક એસેસમેન્ટ, એમાં વધુ સારું ઇમ્પ્રૂવ કરી શકે. વાવ, યસ, હું આપને દેખાડું અહીંયા આ જે અમારું ડેશબોર્ડ જે છે, સો એમાં આખા રાજ્યનું પિક્ચર છે. કોરોના સમય દરમિયાન જ્યારે અમારા શિક્ષકો, અમારા બાળકો જે છે એ શાળાઓ બંધ હતી પણ શિક્ષણ નહીં, એના અંતર્ગત તમામ એક્ઝામ લેવાની, 89 એક્ઝામનો આ
ડેટા જે છે એ આપણી પાસે છે કે અહીંયાથી આપણને આખા રાજ્યનું પિક્ચર ખબર પડે છે કે શું છે. હવે અહીંયાથી કોઈ પણ હું એક જિલ્લામાં જાઉં, તો સપોઝ હું નવસારીમાં જઈશ અત્યારે, સો નવસારીની શું પરિસ્થિતિ છે કે એમાં એનું રાજ્યને એ જિલ્લાનું કમ્પેરિઝન આવશે કે જિલ્લો કેવું પરફોર્મ કરી છે સ્ટેટના કમ્પેરિઝનમાં, અને અહીંયા એમાં કયા સારા વેલ પરફોર્મિંગ બ્લોક છે, કયામાં વધુ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એ ત્રણ બ્લોક દેખાશે, અને અહીંયાથી બધા બ્લોકનું એવરેજ દેખાશે. હવે હું અહીંયાથી નીચે કોઈ પણ એક બ્લોકમાં જઈશ, આ અહીંયા આપણે જે ખેરગામ બ્લોક કર્યો છે, સો ખેરગામના ક્લસ્ટર આવશે, એ ક્લસ્ટરનું પણ એવરેજ આવે છે. હવે એમાં હું અત્યારે જોઈ રહ્યો છું તો બાહેજ જે ક્લસ્ટર છે એની 67.73 છે, નો ડાઉટ સારું પરફોર્મ કર્યું, પણ હજી ત્યાં કચાશ છે. હવે હું જ્યારે જોઉં છું તો અહીંયા બધી શાળાઓમાં સારું છે, પણ હજી ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, સો હું એક સ્કૂલ પસંદ કરીશ. હવે અહીંયા પ્રાથમિક શાળા જે છે, હવે અહીંયા ક્લાસ 6માં પ્રોબ્લેમ છે, સો ક્લાસ 6નું હું જ્યારે કરીશ 55 છે, સો એમાં પણ કયા સબ્જેક્ટમાં પ્રોબ્લેમ છે, સો સોશિયલ સાયન્સમાં પ્રોબ્લેમ છે, સાયન્સમાં પ્રોબ્લેમ છે અને મેથ્સમાં, હવે સૌથી વધુ મેથ્સમાં પ્રોબ્લેમ છે, સો હું મેથ્સ કરીશ સિલેક્ટ. મેથ્સ જેવો હું સિલેક્ટ કરીશ એવું મને કયા લર્નિંગ આઉટકમમાં પ્રોબ્લેમ છે એ અહીંયાથી મને દેખાશે. આપણી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે બેન, સો એના અંતર્ગત એવું છે કે સ્ટુડન્ટનું હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ હોવું જોઈએ, કે જે હજી પોલિસીમાં છે ને, આપણે ગુજરાત એક એવું સ્ટેટ છે કે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. અહીંયા હું જોયું છું કે અહીંયાથી જ્યારે મારે ફોન કરવાનો છે આ શાળાના સીઆરસી, હું જ્યારે સીઆરસી વિઝિટમાં હોય છે ત્યારે હું એને કહું છું કે ભાઈ તમારે આ ધોરણમાં જે છે એ આપેલ અંકોની સંખ્યા અને સ્થાનની બાબતમાં બાળકોને થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે, અહીંયા આને વધારે ઇમ્પ્રૂવ કરે. આ ઉપરાંત અમારી પાસે સ્ટુડન્ટ વાઇઝ જે છે એ રિપોર્ટ પણ જે છે એ અવેલેબલ છે. હવે આ એક એવી રીતના તૈયાર કર્યું છે કે જે એસેન્શિયલ એલોઝ જે છે એ હોય મારી પાસે, સો એના આધારે હું એક કેલ્ક્યુલેટ કરી શકું છું કે મારે કયા બાળકો ઉપર ફોકસ કરવાનું છે. અહીંયા મને બાળકોનું નામ સહિતનો જે ડેટા જે છે એ મારી પાસે આવે છે. હું નવસારી જ ફરીવાર સિલેક્ટ કરું છું, યસ, ચીખલી બ્લોક સિલેક્ટ કર્યો મેં, અને એમાં ફાળવેલ ક્લસ્ટર કર્યું. હવે ફાળવેલ ક્લસ્ટરમાં ધોરણ 7માં 12 બાળકો છે. હવે બે બાળક છે કે જેને પ્રોબ્લેમ છે. હવે હું એ બે બાળક ઉપર ક્લિક કરું તો મને એના નામ સહિતનો ડેટા મળે છે કે આ બે બાળકો છે આ શાળામાં, કે ભાવિન કુમાર અને પિયુષભાઈ જે છે એને પ્રોબ્લેમ આવી રહ્યો છે. હવે આ મને નામ મળી ગયા, પણ એને શું પ્રોબ્લેમ છે એ પણ મારે જાણવું છે. કે અહીંયા આપણે કોઈ પણ શાળા હોય તો એમાં તમને સબ્જેક્ટ વાઇઝ મળે, પણ એ સબ્જેક્ટમાં શું પ્રોબ્લેમ છે એ ના મળે, સો એ અહીંયા જે છે એ આપણને મળી ગયા છે. આ મેથ્સનું 7મા ધોરણનું જે છે અપૂર્ણાંક દશાંશ સંખ્યા ગુણાકાર ભાગાકારનો જે વિવિધ રીતનો ઉપયોગ કરવામાં એને પ્રોબ્લેમ આવી રહ્યો છે, સો સાયન્સમાં પણ એને પ્રોબ્લેમ આવી રહ્યો છે, માપન અને ગણનમાં જે છે એને પ્રોબ્લેમ આવી રહ્યા છે, સો અહીંયા સુધીનું છે. આ ઉપરાંત આ જે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એ દરેકના રિપોર્ટ કાર્ડ જે છે એ રિપોર્ટ કાર્ડ બનાવેલા છે. આવા ધોરણ 3-8ના આપણે તમામ બાળકોના તમામ વિષય વાઇઝ આ 15 કરોડ રિપોર્ટ કાર્ડ જે છે એ ડિજિટલ પોર્ટલ ઉપર અવેલેબલ કરાયું છે, અને આના આધારે શિક્ષક જે છે એને ખ્યાલ આવે છે કે પોતાનું બાળક જે છે એમાં એને શેમાં વધારે નિપુણતા છે અને ક્યાં એને જે ઉપચારાત્મક કાર્યની જરૂર છે. સો હિન્દીનો આ ક્લાસ 6નું જે એક્ઝામ છે એમાં ક્વેશ્ચન 4, એટલે એનો જે લર્નિંગ આઉટકમ હતો કે સંજ્ઞા સર્વનામ ઓર વિશેષણો કો સમજકર વાક્ય મેં પ્રયોગ કરતા એ એને આવડે છે, પણ એને ક્યાં પ્રોબ્લેમ આવે છે, સો એ પણ રિક્વાયર્ડ રેમેડિયલ જે છે એ પણ અહીંયા આપણે દેખાડીએ અને વાલી સુધી પણ પહોંચાડીએ છીએ, અને વાલી પણ આનાથી અવેર હોય છે. હવે હું રેડિયો પર પણ આના વિશે વાત કરું છું કે ડ્રોપ આઉટ રેશિયો જે છે એ ખૂબ હતો, સ્પેશિયલી જો આપણે છોકરીઓની વાત કરીએ તો ધોરણ 8 પછી ધોરણ 10 પછી ડ્રોપઆઉટ રેશિયો વધારે હતો, એટલે એ લોકો સ્કૂલ છોડી દેતા હતા. કારણ એક, લગ્ન થઈ જતા હતા, કારણ બે, એવું વિચારવામાં આવતું હતું કે છોકરીઓ ભણીને શું કરશે. હવે જે કામ અહીંયા કરવામાં આવે છે એના કારણે ખૂબ મોટો બદલાવ આવ્યો છે ડ્રોપઆઉટ રેશિયોમાં, હવે એ છોકરાનો હોય કે છોકરીનો હોય. એમાં કામ કેવી રીતે થાય? ટીચર્સ પણ સ્કૂલ આવે છે, ટીચર્સ અટેન્ડન્સ લે છે, બાળકો સ્કૂલ આવે છે, એ બધું કામ આટલું એક્યુરેટલી કેવી રીતે પોસિબલ છે, ને એવી કઈ વસ્તુ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એની આપણે વાત કરીશું. સો કેવી રીતે અટેન્ડન્સ પ્રોપર હોય છે
સ્ટુડન્ટ્સની ટીચર્સની એ મેક શ્યોર કરવામાં આવે છે, ચેક કરવામાં આવે છે. એના માટેની એક બહુ સરસ વસ્તુ છે સર, જો તમે એક્સપ્લેન કરી શકો તો. હા જી, અહીંયા અમે જેટલા બી અમારા સ્કૂલના જે મોનિટરિંગ સ્ટાફ છે, ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર અને બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટર, એ તમામને અમે ટેબ્લેટ આપેલા છે. ઓકે. અને દરેક ટેબ્લેટને જીઓ ફેન્સિંગ કરેલું છે, એટલે કે એને સ્કૂલ પ્રિમાઇઝમાં એના અમુક રેડિયસમાં જશે તો જ એ એપ ઓપન થશે અને એમાં પછી જ એમાં મોનિટરિંગ કરી શકશે. અને એ એપની અંદર રિયલ ટાઈમ ડેટા, એટલે કે સ્કૂલ લેવલેથી જે ડેટા સ્ટેટમાં આવે છે, હાજરી, ઓનલાઈન અટેન્ડન્સની વાત છે, તો ઓનલાઈન અટેન્ડન્સ જે બી આવે છે એ ડાયરેક્ટ એના ટેબ્લેટમાં અવેલેબલ હોય. એટલે એ ડેટાની સાથે જ સ્કૂલમાં જઈને એને વેરિફિકેશન કરે કે આ ઓનલાઈન અટેન્ડન્સમાં માની લો કે બે શિક્ષક જે એબસન્ટ બતાવેલા છે તો ખરેખર એ એબસન્ટ છે કે કેમ. પછી જે બાળકો એબસન્ટ છે તો એ કેટલા સમયથી એબસન્ટ છે એનું ત્યાં ચેકિંગ કરે, પછી એને કેમ નથી આવતા તેના રીઝન આઈડેન્ટિફાઈ કરીને એના વાલી સાથે સંપર્ક કરીને બાળકોને સ્કૂલમાં લાવવા માટેનો પ્રયત્ન કરે. કે જેટલા બી બાળકો રેગ્યુલરલી અટેન્ડન્સ એની હશે તો ઓટોમેટિકલી એટલું આપણું ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. ઓફકોર્સ ઓફકોર્સ. એટલે આવી રીતના અમે અહીંયા નેશનલ અહીંયા જે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી અમે અહીંયા દરેક સીઆરસીને મોનિટરિંગ કરીએ છીએ. અહીંયા સ્ક્રીન ઉપર જે આપ જોઈ શકો છો કે ગ્રીન સિમ્બોલ જે બતાવતા હોય છે કે જે તે સીઆરસી જે છે એ સ્કૂલની અંદર પહોંચી ચૂક્યા છે અને ત્યાં મોનિટરિંગ કરી રહ્યા છે, રેડમાં જે હજી સ્કૂલમાં નથી પહોંચ્યા. તો અમે અહીંયાથી ડાયરેક્ટલી જે તે પોઈન્ટ ઉપર ક્લિક કરીએ એટલે જે તે સીઆરસી એનો મોબાઈલ નંબર, એ કઈ સ્કૂલમાં જવાના છે, એ એનો ટાઈમ ને બધું જ અહીંયા બતાવતું હોય. પછી અમે અહીંયા સીધો જ વિડીયો કોલ કરતા હોઈએ છીએ, એટલે અહીંની અમારી જે કમાન્ડ કંટ્રોલ ટીમ જે છે એનો વિડીયો કોલ કરે. અને અત્યાર સુધી એવું હતું કે પહેલાં કોઈ બી ઇન્ફોર્મેશન હોય તો આપણે જિલ્લા કે તાલુકા લેવલ પાસેથી માંગતા હોઈએ, અત્યારે અમારી પાસે તમામ ઇન્ફોર્મેશન સ્કૂલથી સીધી જ સ્ટેટ ઉપર આવે છે અને વિથ ડેટા એ પર્ટિક્યુલર સ્કૂલના ડેશબોર્ડ સાથે જ અમે સીઆરસી સાથે અહીંયા વિડીયો કોલ ઉપર વાતચીત કરતા હોઈએ છીએ કે તમારી આ જે સ્કૂલ છે એમાં શું નબળાઈઓ છે, એને ઇમ્પ્રુવ કરવા માટે તમે શું પ્રયત્નો કર્યા, એ બધી જ બાબતો અમે વિડીયો કોલથી ચેક કરીએ છીએ. અહીંયા જે કામ ચાલી રહ્યું છે એ આમ આપણી ઇમેજિનેશનની બહાર છે, અમેઝિંગ છે. અને જો આ જ રીતે આપણે કામ કરતા રહ્યા તો ગુજરાતના બાળકો એજ્યુકેશન ક્ષેત્રે ખૂબ આગળ જશે. ફ્યુચર બહુ જ બ્રાઇટ છે, નોટ ઓન્લી ફોર ગુજરાત બટ આઈ થિંક ફોર ધી એન્ટાયર કન્ટ્રી.